પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. 26મી જાન્યુઆરી એટલે કે 72મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બનાસકાંઠાના દિયોદર શાળા નંબર 2 ખાતે 20થી વધુ સંગઠન એકજૂટ થયા. સૌપ્રથમવાર મહારક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું કે જેમાં વિવિધ સંગઠનો તેમજ આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને રક્તદાન કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો. 72મા પ્રજાસત્તાક પર્વ પર વિવિધ સંગઠનો દ્વારા મહારક્ત ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિયોદર ખાતે મહારક્ત ડોનેટ કેમ્પમાં ભારત વિકાસ પરિષદ, લાયન્સ ક્લબ દિયોદર, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દિયોદર, જય ભીમ એકતા મંડળ દિયોદર, રાવણા રાજપૂત સમાજ સંગઠન દિયોદર, દિયોદર વેપારી એસોસિએશન ભાજપ કોંગ્રેસના સંયુક્ત કાર્યક્રમો મુસ્લિમ સંગઠનો દ્વારા સમરસતા વચ્ચે આ બ્લડ ડોનેટ કેમ્પનું ભવ્ય આયોજન કરાયું હતું. રક્તદાન એ મહાદાનના ભાગરૂપે સમગ્ર દિયોદર તાલુકા અને શહેરમાંથી વિવિધ લોકોએ રક્તદાન કર્યું હતું. આ રક્તદાન શિબિરમાં 50% બ્લડ દેશના જવાનો માટે તેમજ 50% બ્લડ પાટણ અને બનાસકાંઠા બ્લડ બેંકમાં આપવામાં આવશે. મહત્વનું છે કે રક્તદાન ડોનેટ કેમ્પના આયોજનમાં દિયોદર પ્રાંત અધિકારી એમ કે દેસાઈ, મામલતદાર કે ઠાકોર, ભારત વિકાસ પરિષદના પ્રમુખ જામાભાઈ પટેલ, પ્રદીપભાઈ શાહ, પત્રકાર કિશોરભાઈ નાયક, રાજેશ વ્યાસ, રાજ ગજ્જર, દિલીપ રાજપૂત લોકોની ઉપસ્થિતિમાં મહારક્તદાન કેમ્પ યોજાયો હતો. શહેર અને તાલુકાની તમામ ધાર્મિક, સામાજિક અને જે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી હોય એવી તમામ સંસ્થાઓ, તમામ સંગઠનો સાથે મળી અને દિયોદર સમરસતા મહા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. આ કેમ્પની અંદર દિયોદર અને નગર અને તાલુકાના તમામ સમાજના લોકો સાથે મળી અને આ રક્તદાન કરવાના છે અને મહારક્તદાન કેમ્પને સફળ બનાવવાના છે. 400-500 બોટલ રક્તદાન આ કેમ્પની અંદર એકત્રિત થવાનું છે. સમરસતાના સંદેશ સાથે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને પ્રજાસત્તાક દિન નિમિત્તે સમગ્ર દેશની અંદર સંદેશો આપવામાં આ. કિશોર નાયક, જીટીવી ન્યૂઝ, દિયોદર.